नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण 11 विषय अर्थशास्त्र प्रकरण नंबर 10 अंदाज पत्र भाग 5 आज आप भणीशू अंदाज पत्र खाता। पण आनी पहला भाग 4 अंदर अपने अंदाज पत्र प्रकारों जो था, समतोल अंदाज पत्र, असमतोल अंदाजपत्र, खाधवाड़ो अंदाजपत्र और पुरांतवाड़ो अंदाजपत्र। पछी खाधवाड़ो अंदाजपत्र फायदा गैरफायदा, पुरांतना गैरफायदा और फायदा, तो आ बधी वस्तु आपणे आना पहेला ओलामां जोयुं के जेनी अंदर आवकनी नोंधणी थती होय, खर्चनी नोंधणी थती होय, सरकार द्वारा जे तमाम प्रकारना जे खर्चा करवामां आवे छे ते तमाम प्रकारना खर्चाओनी उं थती होय, सरवाळो थतो होय, तो एने आपणे जोया प्रकारो के अंदाजपत्र कोने कहेवाय, के अंदाजपत्र केवा प्रकारना होय, तो आ बधी बाबतो आपणे जोई। हवे पछी आपणे आजे भणीशुं अंदाजपत्रना खाताओ। अंदाजपत्रना खाता केटला छे ने क्या क्या, एकाउंटनी दृष्टिए जो तमे एकाउंट विषय भणो छो एटले तमने आ बधी माहिती छे। तमे एकाउंट विषय भणो छो एटले तमने आ बधी माहिती छे કે એકાઉન્ટની દ્રષ્ટિએ જોવામાં આવે તો ખાતાઓના કેટલા પ્રકાર પાડવામાં આવ્યા છે, બે પ્રકાર પાડવામાં, કયા કયા છે, જમા બાજુ અને ખર્ચ બાજુ, જમા આવક બાજુ અને ખર્ચ બાજુ। અહીંયા આપણે આવક બાજુ પણ લખી શકાય છે, કઈ બાજુ, તો કે આવક, આવક અને જાવક, અહીંયા ખર્ચ એટલે કે જાવક, એટલે જમા બાજુ અને ખર્ચ બાજુ એમ બે પ્રકાર પાડવામાં આવે છે। આ જમા બાજુની અંદર જ્યાં રાજ્યની આવકોની શું થતી હોય નોંધણી અથવા નોંધાય છે, જ્યાં શું થતી હોય રાજ્યની આવકો નોંધાય છે તેને આપણે શું કહીએ છીએ, જમા બાજુ। પછી ખર્ચ બાજુની અંદર જ્યાં રાજ્યમાં ખર્ચની શું થતી હોય નોંધણી થતી હોય, શું થતી હોય નોંધણી થતી હોય તે આવક બાજુની અંદર જોવામાં આવે। હવે જોઈએ આવક બાજુ, આ બાજુના બે ભાગમાં વહેંચવામાં આવશે, કેટલા વિભાગ વહેંચવામાં આવે છે, બે, મહેસૂલી વિભાગ અને મહેસૂલી આવક અને મૂડી આવક। હવે આપણે એમ પ્રશ્ન થાય વિદ્યાર્થી મિત્રો કે મહેસૂલી આવક એટલે શું અને મૂડી આવક એટલે શું, આ બંનેમાં ફેરફાર કયો, જો બંનેની અંદર નાણાંનો સમાવેશ કરવામાં આવે છે પણ એની જે આવકનું જે પ્રમાણ કહેવામાં આવે છે કે આવક ક્યાંથી પ્રાપ્ત કરવી, સરકારે તમામ પ્રકારના અંદાજો નક્કી કર્યા છે, અંદાજ માટે એને કામ કર્યું છે, તો એવા આવક ક્યાંથી પ્રાપ્ત કરવી, તો પહેલું છે મહેસૂલી આવક। મહેસૂલી એટલે પ્રત્યક્ષ વેરો લેતા હોય, જીએસટીમાંથી મળતી આવકો, કે જે પ્રત્યક્ષ આપણે રૂબરૂ જે આવક તમામ મકાન વેરા આ તે જે તે છે વસ્તુ ઉપર આપણે અત્યારે સરકાર દ્વારા શું લાગુ કરવામાં આવ્યું, જીએસટીમાંથી જે મળતી આવક છે એને શું કહેવામાં આવે છે, મહેસૂલી આવક। બીજી વસ્તુમાં જીએસટીમાં જે બાબતનો સમાવિષ્ટ કરવામાં આવેલો નથી, જે જીએસટીની અંદર સમાવિષ્ટ કરવામાં આવેલ ન હોય તેવી વસ્તુઓ પર પડતા પરંપરાગત પરોક્ષ વેરાની આવક, એટલે આ જોઈએ પેલો પ્રત્યક્ષ અને પરોક્ષ બે વેરા લખી શકો છો, જેની જીએસટી અને જીએસટીમાં જેની સમાવિષ્ટ કરેલી બાબતો નથી તેવી બાબતો ઉપર જે પરોક્ષ રીતે જે વેરા લેવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે, મહેસૂલી આવક। હવે મૂડી આવક, મૂડી આવક જ્યાં દેશના બજારમાંથી આ અને વિદેશમાંથી મેળવેલી લોન, કે જ્યારે દેશને રાજ્યને જે પ્રકારે જરૂરિયાત છે તે બીજા દેશ પાસેથી હું મેળવે છે, લોન મેળવે છે, તો એ કેવી આવક છે, મૂડી આવક। કે મૂડી આવકની અંદર કે નહીં, મૂડી આવકની અંદર બજારમાંથી હું વિદેશમાંથી મેળવેલી લોન, કે અથવા બીજી રીતે મધ્યસ્થ બેંકમાંથી લીધેલ કરજ, મધ્યસ્થ એટલે કે આરબીઆઈ, આરબીઆઈ પાસેથી આપણે સરકાર દ્વારા કોઈ પણ કાર્ય કરવા માટે, કોઈ પણ વિકાસનું કામ કરવા માટે, રાષ્ટ્રના વિકાસ સાથે આર્થિક વૃદ્ધિ માટે, કટોકટીની પરિસ્થિતિ માટે, કોઈ પણ સંજોગોમાં ને વસાત આપણે કરજ અથવા દેવું કહીએ છીએ, આપણે ગુજરાતી ભાષામાં અંદર દેવું વપરાય છે, તે મધ્યસ્થ બેંક પાસે, મધ્યસ્થ એટલે કે જોઈએ તો કે આરબીઆઈ, આરબીઆઈ પાસેથી આપણે જે નાણાંની માંગણી કરીએ છીએ અથવા નાણાં લઈએ છીએ તેનું શું કહેવામાં આવે છે, મૂડીની આવક। આ થઈ શું જોઈએ, ફરીવાર નોંધ મારી હોય
મહેસુલી આવક અને આવક બાજુ, આવક બાજુની અંદર હમેશા બે વિભાગ પાડવામાં આવશે, મહેસુલી અને મૂડી. મહેસુલની અંદર પ્રત્યક્ષ વેરા જીએસટી અને પરોક્ષ વેરા અને જીએસટી લેવામાં આવે છે, જ્યારે મૂડી આવકની અંદર વિદેશ પાસેથી લોન લેવી અથવા મધ્યસ્થ બેંક પાસેથી કરજ લેવું, તેમાંથી શું મળતી હોય છે, આવક પ્રાપ્ત થતી હોય છે. બીજું આવે છે ખર્ચ બાજુ. ખર્ચ બાજુ પણ બે જ છે, મહેસુલી ખર્ચ અને મૂડી ખર્ચ. જોજો આ બહુ સરળ પ્રશ્ન છે આ, કે મૂડી ખર્ચની અંદર મહેસુલી ખર્ચની અંદર વિવિધ જાહેર સેવાઓ પાછળ જે ખર્ચ કરે છે, જે જાહેર સેવા છે, દાખલા તરીકે કેવી, તો કે કર્મચારીને પગાર ભથ્થા આપો, જે આપણે કે રાજ્યની અંદર કર્મચારીની નિમણૂક કરી છે, મામલતદાર છે, કલેક્ટર છે, તમામને પાછળ પગાર ભથ્થા આપે, શિક્ષકથી માંડી પટ્ટાવાળાથી માંડી તમામ વ્યક્તિઓ પાસે આપણે પગાર ભથ્થા ચૂકવવામાં આવે અને રાજ્યોને મદદ કરવી, સબસિડી વગેરે, કે રાજ્યની અંદર સબસિડી, વિદ્યાર્થીઓને સબસિડી આપી, ખેડૂતને સબસિડી આપી, તમામ પ્રકારના કાર્યો કરવામાં આવે, કે જે વિભાગ અલગ અલગ છે એ વિભાગ વાઇઝ તે બધાને સબસિડી ચૂકવવામાં આવે, રાજ્ય સરકાર દ્વારા પ્રજાના કલ્યાણના હિત માટે જે કાંઈ ખર્ચા કરવામાં આવી રહ્યા છે તે તમામ પ્રકારના ખર્ચાઓને પહોંચી વળવા માટે તે આ પ્રકારે કામ કરતું હોય છે. પછી છે મૂડી ખર્ચ. મૂડી ખર્ચ એટલે કે સરકાર દેવાની ચૂકવણી કરે અને રાજ્ય સરકારો અન્ય જે કરજ આપે એ સામાજિક ક્ષેત્રે જે ખર્ચ કરે તે, એટલે કે મૂડી ખર્ચ એટલે કે સરકારના જે દેવા આરબીઆઈ પાસે, જો આપણે અહીંયા જોવાનું છે, મધ્યસ્થ બેંક અને લોન જે લીધેલી છે એની શું કરવાની, ભરપાઈ કરવાની, એનું જે છે એ આપણે રિટર્ન કરી દઈએ તો એ જ છે એ તમામ કેમાં આવે છે, મૂડી ખર્ચમાં આવતું હોય છે. રાજ્ય સરકારો અન્ય જે કરજ આપે તે સામાજિક ક્ષેત્ર માં જે ખર્ચ કરે, સામાજિક ક્ષેત્રની અંદર પણ એ ખર્ચ કરી શકે છે. આમ અંદાજપત્રને કેટલા વિભાગમાં ખાતા પાડી શકાય છે, બે, મૂડી ખર્ચ જેમાં મહેસુલી જેમાં જોવામાં આવે છે, મહેસુલી ખાતું બે જ વિભાગ વહેંચવામાં આવે છે, મહેસુલી ખાતું અને મૂડી ખાતું. મહેસુલી ખાતાની અંદર તમામ પ્રકારના જે આવક અને ખર્ચની નોંધણી કરવામાં આવે, જીએસટી પછી આ બંને બધા પ્રકારની નોંધણી જે મહેસુલી વિભાગ મારફતે કરવામાં આવે છે તો તેને શું કહેવામાં આવે છે, મહેસુલી ખાતું. મૂડી ખાતુની અંદર જે મૂડી દ્વારા જેની આવક મેળવી ખર્ચ કરો તમામ પ્રકારની જે માહિતી આ ઉપરની આપી, તે તમામ પ્રકારની માહિતી જ્યારે એકત્રિત કરીને જ્યારે મૂકવામાં આવે છે ત્યારે તેને મૂડી ખાતું કહેવામાં આવે છે. આવી રીતે આપણે ફરીવાર પુનરાવર્તન જોઈ લઈએ. જો જમા બાજુ અને ખર્ચ બાજુ બે જોયું, આવક બાજુ અને મહેસુલી અને મૂડી, તો જેમાં ખર્ચ બાજુ એવી રીતે અહીં જો નોંધ મેં મારી છે, આમ અંદાજપત્રના બે ખાતામાં વહેંચી શકાય કે સરકાર દ્વારા કોઈ પણ પ્રકારે બે રીતે ખર્ચ કરવામાં આવતો હોય છે, એક મૂડી દ્વારા અને બીજો મહેસૂલ. સમાજનો હોય કે આર્થિક હોય કે રાજકીય કાર્ય, કોઈ પણ કાર્ય કરવા માટે હંમેશા બે જ પ્રમાણે વહેંચણી થતી હોય છે, કે મૂડી દ્વારા. જો આવક સરકારે જે રાજ્યના વિકાસ માટે જે કાંઈ આવક પ્રાપ્ત કરવાની છે તે બે જ પ્રકારે પ્રાપ્ત કરવાની છે, કેમાં કેમાં, મહેસૂલ દ્વારા અને મૂડી દ્વારા, કે બે પ્રમાણે સરકાર છે બધી આવકો પ્રાપ્ત કરતું હોય છે. જે બે આવક પ્રાપ્ત કરે છે એના ઉપર એને ખર્ચો પણ કરવાનો છે. કોના ઉપર ખર્ચો કરવાનો? પ્રજા માટે, વિકાસ માટે, આર્થિક રોજગારીનું સર્જન કરવા માટે, એ તમામ પ્રકારની જે ખર્ચાઓ કરવામાં આવે છે એવા બે પ્રકારના આપણે ખર્ચાઓ જોવામાં આવતા. આમ આપણે જોઈએ તો કે ખર્ચ અને આમ જે આ અંદાજપત્રના જે આપણે પ્રકારો જોયા, હવે પછી એના ખાતા જોયા, તે એ ખાતાઓના કેટલા પ્રકાર છે બે. હવે ફરીવાર પુનરાવર્તન ફરીવાર એકવાર કરી દઉં છું કે અંદાજપત્ર જોયો, અંદાજપત્રની અંદર ચાર પ્રકાર આપ્યા અને મુખ્ય બે પ્રકાર, પેટા પ્રકાર બે, બરાબર. એવી જ રીતે ખાતાઓમાં પણ મુખ્ય બે પ્રકાર આપવામાં આવ્યા છે. કયા કયા? એકાઉન્ટની રીતે બે જ પ્રકાર પાડવામાં આવે છે, જમા બાજુ અને ખર્ચ બાજુ, એની અંદર બધા અલગ અલગ, અને મહેસૂલ ખાતું અને મૂડી ખાતું એમ બે પ્રકારે દર્શાવવામાં આવે છે. ફરીવાર જોઈ લઈએ, અંદાજપત્રના ખાતાઓ એકાઉન્ટની રીતે બે છે, જમા બાજુ અને ખર્ચ બાજુ. હવે આની અંદર ખર્ચ જમા બાજુની અંદર આવક બાજુ એના બાજુમાં બે આવક, બે પ્રમાણે આવક પ્રાપ્ત થાય છે, મહેસૂલમાં પ્રત્યક્ષ વેરા અને જીએસટી દ્વારા, અને મૂડી આવકની અંદર લોન દ્વારા અથવા મધ્યસ્થ બેંક દ્વારા. પછી એની બાજુ ખર્ચ, કે આપણે જે આવક છે તો તેના મારફતે આપણે ખર્ચ પણ કરીએ છીએ, તો ખર્ચ બાજુની અંદર મહેસુલી ખર્ચને મૂડી, મહેસુલી ખર્ચમાં જે વિવિધ જાહેર સેવા કર્મચારીના પગાર ભથ્થા ચૂકવવા, મૂડી ખર્ચની અંદર સરકારે દેવાની જે ચૂકવણી કરવી છે તે, અને આમ સામાજિક રીતે જોવામાં આવે, આમ નોંધ જોવામાં આવે તો બે જ પ્રકારે ખાતાની વહેંચણી થતી હોય છે. અસ્તુ.